કર્ણાટકના મૈસૂરના ઐતિહાસિક મૈસૂર પેલેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, યોગ આપે છે નિરોગી જીવનનો વિશ્વાસ. કેન્દ્રીય આયુષ મંત્રી સહિત 15,000 લોકોએ કર્યા યોગાસનો. ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ થઈ યોગ દિવસની ઉજવણી. દેશમાં 75 આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. ગુજરાતના 4 પૈકી નર્મદાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો ભાગ. ગુજરાતના કલાકારોએ પણ કર્યા યોગાસનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી. રિવરફ્રન્ટ ખાતે 7,500 લોકોએ કર્યો યોગ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધો ભાગ. રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાયેલી ઉજવણીમાં મંત્રીઓ પણ જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે 1,566.25 કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી. ઉત્તર ગુજરાતના 135 ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવાનો મહત્વનો અભિગમ. તળાવ ભરાતા આશરે 1.5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ. રાજ્યભરમાં આગામી તારીખ 23-25 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવની 17મી શૃંખલા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મેમદપુરા પ્રાથમિક શાળાથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. રાજ્યભરની 32,000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું કરાયું આયોજન. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 270 નવા કેસ. 130 દર્દીઓ થયા સ્વસ્થ. અમદાવાદમાં સૌથી વધુ 99 નવા કેસ. તો રાજ્યમાં વધી રહેલ કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક. પૂર્વોત્તર ભારતમાં વરસાદનું જોર વધ્યું. આસામમાં પૂર અને જમીન ધસી પડતા કુલ 71 લોકોના મૃત્યુ. ત્રિપુરા, મેઘાલય અને અરુણાચલમાં ભારે નુકસાન. તો આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી સંભાવના. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા.